નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું ભક્તિ રાજપુર. આપ અમારી સાથે ફેસબુક, યુટ્યુબ અને ટ્વિટરના માધ્યમથી જોડાઈ ચૂક્યા છો. આજે આપણે વાત કરવાની છે આસારામને આજીવન કેદની સજાથી લઈને જયસુખ પટેલના સરેન્ડર સુધીને. સૌ પ્રથમ એક નજર કરી લેવામાં આવે આજના મુખ્ય સમાચાર. દુષ્કર્મી આસારામને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. પીડિતાને રૂપિયા 50,000ના વળતર ચૂકવવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે. મોરબી દુર્ઘટના બાબતે જયસુખ પટેલે કોર્ટ સમક્ષ કર્યું સરેન્ડર. ગુજરાત સ્ટેટ લો કમિશનના અહેવાલને લઈને કોંગ્રેસ સરકાર ઉપર ઉઠાવ્યા અનેક સવાલો. આશિષ ભાટિયા વય નિવૃત્ત થતા વિકાસ સહાયને ગુજરાતના ડીજીપી તરીકે વરણી અનેક સીમાચિહ્નરૂપ કામગીરી કરી ચૂક્યા છે. હવે નજર કરવામાં આવે સમાચારો ઉપર વિસ્તારપૂર્વક. તો મહત્વનું છે કે ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા 2001ના એક દુષ્કર્મના કેસમાં આસારામને દોષિત જાહેર કરવામાં આવ્યા છે અને આજે તેમને આજીવન કેદની સજા પણ ફટકારવામાં આવી છે. મહત્વનું છે કે આસારામને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને આજે આજીવન કેદની સજા જે છે તે ફટકારવામાં આવી છે. તો મહત્વપૂર્ણ સમાચાર છે આસારામ કેસને લઈને. આસારામ દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર કરવામાં આવ્યા અને ત્યારબાદ આજે તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આસારામ ગુનાહિત માનસિકતા ધરાવતા હોવાથી પબ્લિક પ્રોસિક્યુટર દ્વારા તેને કડકમાં કડક સજા કરવાની માંગ પણ કરવામાં આવી હતી, જેની સામે કોર્ટે આજીવન કેદ અને રૂપિયા 50,000નું વળતર ભોગ બનનારને ચૂકવવા માટે આદેશ કર્યો છે. કોર્ટ દ્વારા વિવિધ કલમો મુજબ આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. કલમ 376 અને 377 મુજબ આજીવન કેદની સજા આસારામને ફટકારવામાં આવી છે. મહત્વનું છે કે સુરતની યુવતીએ 2013માં દુષ્કર્મની ફરિયાદ કરી હતી. તે કેસમાં આસારામને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટે આસારામને 2001ના દુષ્કર્મના ગુનામાં દોષિત ઠેરવ્યા હતા અને વર્ષ 2013ના સુરતના કેસમાં યુવતીએ ફરિયાદ કરી હતી, જે બાદ ગાંધીનગર કોર્ટમાં સુનાવણી ચાલી હતી. આસારામને આ મામલામાં ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા દોષિત ઠેરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય 6 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. ફરિયાદ હતી કે વર્ષ 1997થી 2006 દરમિયાન મહિલા આશ્રમમાં હતી ત્યારે તેનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું, જેને લઈને આસારામ ઉપર કલમ 376(2)(c), (377), (354), (342), (357) સહિત (5062) અંતર્ગત કલમ અંતર્ગત ફરિયાદ નોંધાઈ હતી અને તે બાબતે તેને દોષિત પણ જાહેર કરવામાં આવ્યા છે અને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. દુષ્કર્મ કાંડમાં 6 ઓક્ટોબર 2018 વિરુદ્ધ દોષી જાહેર અને આમાં મિટિગેટિંગ સર્કમસ્ટન્સીસ ઓછા છે. એટલે મિટિગેટિંગ સર્કમસ્ટન્સીસ એટલે આરોપીને મદદ કરતા સંજોગો ઓછા છે. આરોપીની મદદ કરતો એક જ સંજોગ છે, એમની ઉંમર. પરંતુ અમારી આર્ગ્યુમેન્ટ એવી હતી કે 19-20 વર્ષની નાજુક વયે છોકરી ઉપર જે રીતના બળાત્કાર કરવામાં આવ્યો છે અને જે રીતે ભારતીય સંસ્કૃતિને લાંછનરૂપ લાગે એ રીતે સમગ્ર સ્ત્રી જગતને શરમાવે એવું કૃત્ય આ સો કોલ્ડ સેલ્ફ ગોડમેને કર્યું છે તેને ગંભીરતા સાથે કોર્ટે લેવું જોઈએ અને સજા માટે કોઈ પણ પ્રકારની દયા દાખવવી ના જોઈએ. સજા વધારેમાં વધારે હાર્શ હોવી જોઈએ અને જે રીતે 376(2)(c)માં અને 377માં જે પ્રાવધાન છે એ પ્રાવધાન પ્રમાણે એમને લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ થવી જોઈએ એવો અમારો અનુરોધ હતો. બંને પ્રોવિઝનમાં, બંને પ્રાવધાનમાં લાઈફ ઓર 10 યર્સનું પ્રાવધાન છે. પરંતુ અમે એક બીજો મુદ્દો પણ ઉઠાવેલો છે કે જોધપુરના ઇન્સિડન્ટમાં એમને સજા થયેલી છે, એટલે આ હેબિચ્યુઅલ ઓફેન્ડર છે. સાથે સાથે આ જ કેસમાં બીજી 2 મહિલાઓ સાથે પણ એમણે દુષ્કૃત્ય કરેલું છે.
અને દુષ્કર્મ કરવાનો પ્રયત્ન પણ કરેલો છે, તેથી આમને હેબિચ્યુઅલ ઓફેન્ડરની વ્યાખ્યામાં લાવીને એમને સખતમાં સખત સજા થવી જોઈએ એવું અમારો અનુરોધ હતો. આસારામ મહત્વનું છે કે પીડિતાએ ફરિયાદ કરી હતી તેમાં તેમણે જણાવ્યું હતું કે ગુરુ પૂર્ણિમાના દિવસે આસારામે તેને વક્તા તરીકે પસંદ કરી હતી, જે પછી તેના ફાર્મ હાઉસ ઉપર શાંતિ વાટિકા ઉપર તેને બોલાવી અને ત્યાં આશ્રમમાં અન્ય વ્યક્તિઓ તેને લઈ ગયા હતા. અહીં આસારામે અને હાથ બાંધ્યા હતા અને તેની સામે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાનું પણ તેણે જણાવ્યું હતું. મહત્વનું છે કે આશારામે તેની ઉપર દુષ્કર્મ કર્યા હોવાની ફરિયાદ પીડિતાએ કરી હતી, ત્યારે જામીન અરજીમાં આસારામે આજીજી પણ કરી હતી. આસારામે અગાઉ પોતાની જામીન અરજીમાં કહ્યું હતું કે જેલમાં છેલ્લા 9 વર્ષથી બંધ છે અને તેની ઉંમર પણ હવે 80 વર્ષથી વધારે થઈ ચૂકી છે. હાલ તે ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યા છે. ત્યારે સુપ્રીમ કોર્ટે તેની જામીન અરજી પર સહાનુભૂતિ દાખવીને જામીનનો આદેશ કરતા વિનંતી કરી હતી, જેથી તે પોતાની સારવાર કરાવી શકે. ત્યારે હવે આ દુષ્કર્મ કેસમાં આસારામને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. જોઈએ અને આમાં મિટિગેટિંગ સર્કમસ્ટન્સીસ ઓછા છે, એટલે મિટિગેટિંગ સર્કમસ્ટન્સીસ એટલે આરોપીને મદદ કરતા સંજોગો ઓછા છે. આરોપીની મદદ કરતો એક જ સંજોગ છે, એમની ઉંમર. પરંતુ અમારી આર્ગ્યુમેન્ટ એવી હતી કે 19-20 વર્ષની નાજુક વયે છોકરી ઉપર જે રીતના બળાત્કાર કરવામાં આવ્યો છે અને જે રીતે ભારતીય સંસ્કૃતિને લાંછનરૂપ લાગે એ રીતે સમગ્ર સ્ત્રી જગતને શરમાવે એવું કૃત્ય આ સો કોલ્ડ સેલ્ફ ગોડમેને કર્યું છે, તેને ગંભીરતા સાથે કોર્ટે લેવું જોઈએ અને સજા માટે કોઈ પણ પ્રકારની દયા દાખવવી ના જોઈએ. સમાચારમાં આગળ વધીને વાત કરી અને મહત્વપૂર્ણ સમાચાર તરફ નજર કરવામાં આવે તો મોરબી ઝુલતા પુલ દુર્ઘટના બાબતે 135 લોકોના મોત બાબતે પોલીસની ચાર્જશીટમાં 10મા આરોપી ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ આજે બપોરે સરેન્ડર કર્યું હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. પોલીસની ધરપકડથી બચવા માટે છેલ્લા કેટલાક મહિનાઓથી ભૂગર્ભમાં ઉતરી ગયેલા જયસુખ પટેલે આજે કોર્ટ સમક્ષ સરેન્ડર કર્યું હોવાની માહિતી સામે આવી હતી. મહત્વનું છે કે કોર્ટ સમક્ષ જયસુખ પટેલે આજે સરેન્ડર કર્યું છે. પોલીસની ધરપકડથી બચવા માટે છેલ્લા કેટલાય મહિનાઓથી ભૂગર્ભમાં ઉતરી ગયેલા જયસુખ પટેલે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ સમક્ષ હાજર થઈને સરેન્ડર કરી દીધું છે. કોર્ટમાં જયસુખ પટેલના સરેન્ડર બાદ હવે આરોપીઓ પોલીસને સોંપવામાં આવશે. ત્યારે મોરબી પોલીસ પણ બ્રિજ દુર્ઘટનામાં જયસુખ પટેલની ધરપકડ કરી અને રિમાન્ડની માંગ કરી શકે છે. જયસુખ પટેલ આ પહેલા આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી, જેના પર આવતીકાલે હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે. આ પહેલા પોતે કોર્ટ સમક્ષ હાજર થઈ ગયા છે. મોરબી દુર્ઘટના બાદથી જ જયસુખ પટેલના પરિવાર સાથે ભૂગર્ભમાં ઉતરી ગયા હતા, જે બાદ હાલમાં પોલીસે તેની સામે વોરંટ ઇસ્યુ કર્યું હતું. જ્યારે કોર્ટમાં ફાઇલ કરેલી ચાર્જશીટમાં પણ આરોપી તરીકે નામ ઉમેરાયો હતો. પોલીસની ચાર્જશીટમાં જયસુખ પટેલની બેદરકારીનો પણ ખુલાસો થયો હતો. ચાર્જશીટમાં મોટો ખુલાસો થયો છે તે છે કે સસ્પેન્શન બ્રિજના સમારકામના નિયમનો ભંગ કરીને 8-12 મહિનાના બદલે 6 માસમાં જ પુલનો પુનઃ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જયસુખ પટેલે ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટમાંથી બ્રિજની મજબૂતાઈનો સ્ટેબિલિટ સર્ટિફિકેટ પણ ન લીધું હોવાનું સામે છે તે આરોપ પણ છે. અને પુલના 49માંથી 22 કેબલ ઉપર કાટ લાગેલો જોવા મળ્યો હતો. ચાર્જશીટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જયસુખ પટેલ ભાગેડો છે અને 2008માં 9 વર્ષ માટે 300 રૂપિયાના કાનૂની દસ્તાવેજ પણ કરાર થયો હતો. મહત્વનું છે કે હવે જયસુખ પટેલની મુશ્કેલી આગામી સમયમાં ઓર વધી શકે છે, કારણ કે હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે અને પહેલા જ પટેલ કોર્ટ સમક્ષ હાજર થઈ ચૂક્યા છે. મોરબી દુર્ઘટના બાદથી જયસુખ પટેલ પરિવાર સાથે ભૂગર્ભમાં ઉતરી ગયા હતા, જે બાદ
પોલીસે ધરપકડ વોરંટ પણ ઇસ્યુ કર્યું હતું, જ્યારે કોર્ટમાં ફાઇલ કરેલ ચાર્જશીટમાં પણ આરોપી તરીકે નામ ઉમેરવામાં આવ્યું છે. અન્ય સમાચાર તરફ નજર કરવામાં આવે અને વાત કરવામાં આવે તો રાજ્યમાં છેલ્લા 3 દિવસથી પેપર ફૂટવાના બનાવો ઠેર ઠેર સામે આવી રહ્યા છે, તેનો વિરોધ પણ થઈ રહ્યો છે. ત્યારે આ બાબતે થોડા સમય પહેલા સતત પેપર ફૂટતા ગુજરાત સ્ટેટ લો કમિશન એક રિપોર્ટ તૈયાર કર્યો હતો. પેપર લીક અંગે ગુજરાત સ્ટેટ લો કમિશન રિપોર્ટ સામે આવતા સરકારની નીતિ સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. આ બાબતે કોંગ્રેસે સરકારને આડે હાથ લીધી હતી અને અનેક સવાલો જે છે તે કોંગ્રેસ સરકારને કરી રહી છે, ત્યારે કોંગ્રેસ હવે ઘેરામાં આવી ગઈ હોવાની માહિતી સામે આવી રહી છે. મહત્વનું છે કે આ તમામ મુદ્દાઓને લઈને કોંગ્રેસ દ્વારા હવે સરકારનો ઘેરાવ કરવામાં આવ્યો છે અને આ મુદ્દાને લઈને વિરોધ પણ આગામી સમયમાં કરવામાં આવી શકે છે તેવી પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે. ગુજરાતમાં સતત લીક થઈ રહેલી ભરતી પરીક્ષાના પેપરને લઈને સ્ટેટ લો કમિશનરની એક રિપોર્ટ તૈયાર કર્યો હતો અને પેપર લીકની ઘટનાઓને લઈને ગુજરાત સ્ટેટ લો કમિશન 1 જુલાઈ 2022 રોજ સરકારને એક રિપોર્ટ સબમિટ કર્યો હતો. એમબી શાહના વડપણ હેઠળ લો કમિશનનો આ રિપોર્ટ તૈયાર થયો હતો, જેમાં લખવામાં આવ્યું હતું કે પેપર લીક અંગે સ્પેશિયલ કાયદો બનાવવામાં આવે. રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ છે કે લોકોની સરખામણીમાં ગોઠવણી હોવી જોઈએ અને પેપર લીકની ઘટના સામે આવે ત્યારે સરકાર ઉપર પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે, ત્યારે પેપર ફોડનાર લોકો સામે કડક પગલાં ભરવા જોઈએ અને 1 જુલાઈ 2022 રોજ રિપોર્ટમાં ભલામણનું સૂચન હતું કે સ્પર્ધાત્મક પરીક્ષામાં પારદર્શિતા લાવવા માટે સરકાર પગલાં ભરવા જોઈએ, ત્યારે કે કોઈ પગલાં લેવામાં ન આવ્યા તેને લઈને કોંગ્રેસ દ્વારા સતત સવાલ કરવામાં આવી રહ્યા છે અને આ બાબતે આગામી સમયમાં કોંગ્રેસ સરકારને ઘેરે તો પણ નવાઈ નહીં. રિપોર્ટમાં સૂચના આપવામાં આવી હતી કે ગુજરાતમાં પેપર લીક અંગે કડક કાયદાની જરૂર છે, સ્પર્ધાત્મક પરીક્ષામાં પારદર્શિતા લાવવા માટે સરકારે પગલાં ભરવા જોઈએ. જો કે આ રિપોર્ટ બાદ એક વિધાનસભાનું સત્ર બોલાવાયું હતું અને સત્રમાં કોઈ પણ પેપર લીક બાબતે ચર્ચા થઈ ન હતી, ત્યારે નવા વર્ષની નવી સરકાર સામે જૂના પેપર લીક કૌભાંડનો પ્રશ્ન બજેટમાં સામે આવી શકે છે તેવી પણ શક્યતા છે. સરકાર ઉપર પણ હવે અનેક સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે સરકાર વિધાનસભા સત્રમાં પેપર લીક અંગે એક દિવસે ચર્ચા કરે અને લો કમિશનના અહેવાલ અંગે સરકાર ગંભીરતા દાખવે, સરકાર ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરનારા સામે કુચસી કોડ કાયદો લાગુ કરે, સરકાર ફેસ સહેવિત કરે પણ પેપર લીક અંગે કાયદો લાવે, સરકારની ઈચ્છા શક્તિ હોય તો રિપોર્ટને જાહેર કરવું જોઈએ અને સપ્ટેમ્બરમાં મળેલા સત્રમાં સરકાર ઈચ્છે તો કાયદો બની શક્યો હોત પરંતુ તેમ કરવામાં આવ્યું નથી, જેથી હવે કોંગ્રેસ આ મુદ્દાને લઈને આકરા પાણીએ છૂવા મળી રહી છે. અન્ય સમાચાર તરફ નજર કરવામાં આવે અને વાત કરવામાં આવે તો મહત્વપૂર્ણ અન્ય એક સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરવામાં આવે તો ગુજરાતમાં હાલના પોલીસ વડા કે આશિષ ભાટિયા વય નિવૃત્ત થઈ છે, તેમના આશિષ પોલીસ વડા તરીકે વિકાસ સહાયની પસંદગી કરવામાં આવી છે. મહત્વનું છે કે પોલીસ વડા આશિષ ભાટિયા વય નિવૃત્ત થતા ગુજરાતના નવા પોલીસ વડા તરીકે વિકાસ સહાયની પસંદગી કરવામાં આવી છે અને રાજ્યના પોલીસ વડા તરીકે વિકાસ સહાયની પસંદગી થઈ છે અને તેની ઓળખ ખૂબ જ સૌમ્ય અધિકારી તરીકેની હોવાનું પણ સામે આવ્યું છે. ડીજીપી આશિષ ભાટિયા વય નિવૃત્ત થતા તેમને વિદાય આપવામાં આવી હતી. તે સમયના
ચાર્જ લેવાના હતા. ઉપયોગ જે છે પોલીસ ડિપાર્ટમેન્ટ કરે અને એ ટેકનોલોજીનો ઉપયોગ કરીને વધુમાં વધુ સિદ્ધિઓ મેળવે તે પ્રકારની પ્રાથમિકતા હતી. તો એની અંદર આપણે ઘણા ખરા કામો સારા કરી શક્યા છીએ. આ બધા જાણો છો કે નાર્કોટિક્સના ક્ષેત્રમાં 2022ના વર્ષમાં 5,000 કરોડથી વધારે નાર્કોટિક્સ સીઝ કરવામાં આવેલા છે અને જે મોટા પ્રમાણમાં ડ્રગ્સ પરપ્રાંતથી આવે છે તે ભલે બોટના માધ્યમથી કે બોટ ઉપર લેન્ડિંગ થાય છે તે પકડવામાં અમારી એટીએસ એજન્સી અને બીજી સેન્ટ્રલ એજન્સીઝના મદદથી આપણે સક્સેસ મેળવી શક્યા છીએ. બીજી જે કંઈ બાબતો હતી જે ક્રાઇમ સિન્ડિકેટ્સ અમુક અમારા ધ્યાન ઉપર આવેલું જે કામ કરતી હતી તો એમાં ગુજસી ટોક કાયદા 2019માં અમલમાં આવેલા તો એનો ઉપયોગ કરીને આપણે કરીબ 45 જેટલા કેસો અત્યાર સુધી કરી લગભગ 350 આરોપીઓનો જેલના સલાખો પાછળ આપણે મોકલ્યા. એ પૈકી મોટાભાગે અત્યારે હજુ પણ જેલમાં છે. એટલે એનાથી આ જે જનતાને રંજાડ થવાની જે કંઈ શક્યતા હતી અથવા તો જે ગુના ચોરી થતી હતી તેના ઉપર ઘણું બધું કંટ્રોલ જે છે તે આવેલું. તે ઉપરાંત જે લેન્ડ ગ્રેબિંગ કાયદા અમલમાં લાવવામાં આવેલા એ લેન્ડ ગ્રેબિંગ કાયદાના મદદથી એનું અસરકારક અમલથી પણ આપણે ઘણા ખરા કેસીસ જે લેન્ડ ગ્રેબિંગના હતા સોલ્વ આપણે કરી શક્યા. એ રીતે જીપીઆઈડી એક્ટનું રૂલ બનાવ્યા પછી એના અસરકારક અમલ કર્યા પછી લગભગ 500 કરોડ રૂપિયાથી ઉપરની મિલકત આપણે જે પોન્ઝી સ્કીમ્સમાં આરોપીઓ પાસે હતી તે કબજે કરવામાં રિસીઝ કરવામાં આપણે સફળતા મેળવી. એ રીતે મહિલાઓના ક્ષેત્રમાં નાના બાળકોના ક્ષેત્રમાં આપણે 100 કલમ હેઠળ જે વ્યવસ્થિત તપાસો કરાવી અને લગભગ છેલ્લા એકાદ વર્ષમાં 140થી ઉપર આપણે કન્વિક્શન મેળવી શક્યા. એટલે અલગ અલગ ક્ષેત્રોમાં આ પ્રકારે સિદ્ધિ જે છે આપણે મેળવી શક્યા છીએ. હજુ ઘણું બધું કામ જે છે કરવાનું બાકી છે. ટેકનોલોજીના ક્ષેત્રમાં જે રીતે મેં કીધું એમાં વિશ્વાસ કેમેરા 7,000થી કેમેરા વધારે લગાવવામાં આવેલ છે અને બીજા 10,000 કેમેરા વિશ્વાસ 2ના ફોર્મમાં લગાવવાનું જે છે કામગીરી ચાલુ છે. એ રીતે એનાથી જે ક્રાઇમ સોલ્વિંગ છે એમાં ખૂબ સરળતા જે છે તે આવી ગઈ છે. આ બધા જોઈ શકો છો કે જે કોઈ સિરિયસ ક્રાઇમ થાય છે 24 કલાકમાં કે 48 કલાકમાં મોટાભાગે જે છે સોલ્વ થઈ જાય છે. એની સાથે સાથે કેપેસિટી બિલ્ડિંગ કરી આપણે વિડીયો એનાલિટિક્સ બી વસાયા છે અને વિડીયો એનાલિટિક્સ વસાવવાથી હજુ એ કામગીરીમાં વધારે વેગ મળશે. એ રીતે જુદા જુદા ક્ષેત્રોમાં મારી પાસે જેટલા વર્ટિકલ્સ છે ભલે ટ્રેનિંગનું ક્ષેત્ર છે ભલે રિક્રુટમેન્ટની બાબત હોય તો એ તમામ બાબતોમાં લો એન્ડ ઓર્ડરની બાબતમાં હોય ઇન્ટેલિજન્સની બાબતમાં હોય તે તમામ બાબતોમાં વ્યવસ્થિત રીતે પ્રયાસ કરવામાં આવેલા છે અને દરેક ક્ષેત્રમાં સફળતાથી કામ કરીને બતાવવામાં આવે છે. તો દર્શકો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. ગુજરાતની રાજનીતિની પડે પરની અપડેટ્સથી માહિતગાર રહેવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.